लगे गट्टी गतिमा मावे नहीं उसको वही वेगमान हाँ ये नु दूसरा कोई सतत ना आवड़े थे तरी गतिमा वही सतत वो गति करती हुई ना 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 एवं ना हो गप्पा नो मार एवं मैं क्या लिखा भी क्या रे गतिमान वेगमान नु सूत्र क्यों मने चलो सूत्र नो आवड़े तो वेगमान नो संकेत क्यों मने કોઈ ને આઈડિયા છે આ બે વસ્તુ સૂત્ર ઉપરથી તમે વ્યાખ્યા આપી શકો છો? હા વેગમાન નો સંકેત એસ હે શું છે ગપ્પા એ અને બી જ મારવા છે બોલો છે એ અને બી એવું ક્યાં આવ્યું વેગમાન નો સંકેત પી છે શું છે ભાઈ પી અને વેગમાન પી બરાબર એમ વી આ સૂત્ર છે પી બરાબર એમ વી મેં તમને નામમાં જ એનો અર્થ છુપાયેલો છે એમ તમને કીધું હતું કે વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું થાય વેગ પ્લસ દ્રવ્યમાન દ્રવ્યમાન ને આપણે દળ પણ કહીએ છીએ તો વ્યાખ્યા શું હતી કે વેગ અને દળ ના ગુણાકાર ને વેગમાન કહેવાય પેલા પણ આપણે ભણી ગયા છીએ બરાબર બટ અગેન મિનિમમ આપણે બે વાર તો ભણવું જ પડે તો જ આપણને યાદ રહી છે કેમ ભાઈ રિવિઝન જેવું થોડું આપણે કરવાનું હોય સર કરાવે પછી જ ત્યાં અમે કરીએ નાનો કરી છે તો આવડતું હોત ભાઈ પાછા બરાબર શ્રામ કરી તો છે બધું કરવાનું હોય સમ કરો છો તો સમમાં વેગમાન આવે જ છે કેમ વેગમાન સંરક્ષણ નિયમમાં નથી આવતું M1U1 + M1 M2U2 ઇઝ ઇક્વલ ટુ M1V1 + M2V2 તો એવું હતું વેગમાન તો M1U1 ને બધું બરાબર તો આ હતો વેગમાન એટલે શું ચાલો હવે આનું હું ક્લીન કરીને આપણે વેગમાન સંરક્ષણ નો નિયમ સમજીએ આ બધું આપણે લખેલું જ છે તો કે લખવાની જરૂર નથી ઓકે વેગમાન સંરક્ષણ નો નિયમ હવે નિયમ શું કહે છે કે ધારો કે બેટા કોઈ એક વસ્તુ છે વસ્તુ નંબર 1 વસ્તુ નંબર 2 એ એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી રહ્યા છે તો એક સમયે છે બેટા એ અથડાવાના હોય 100% વાત છે બરાબર છે કે કોઈ પણ બે વસ્તુ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે અમુક સમય પછી તે સમય પછી એ અથડાય બરાબર તો જ્યારે પણ બેટા કોઈ બે વસ્તુ અથડાય તો ત્યાં તમે વેગમાન સંરક્ષણ નો નિયમ એપ્લાય કરી શકો છો હવે એ નિયમ કઈ રીતે એપ્લાય થાય એ નિયમનું સ્ટેટમેન્ટ એ નિયમનું વિધાન શું છે એ આપણે સમજીએ તો ખાસ ધ્યાન આપજો કાન ખુલ્લા રાખીને સાંભળજો કે ધારો કે કોઈ બે વસ્તુ અથવા બે કરતા વધારે વસ્તુ એકબીજા સાથે અથડાય છે તો અથડાવા પહેલાનું કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન હંમેશા સમાન હોય છે
આ સ્ટેટમેન્ટ ને વેગમાન સંરક્ષણ નો નિયમ કહેવાય. કોઈ પણ બે વસ્તુ બેટા અથડાય તો અથડાયા પહેલાનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન આ હંમેશા કેવું હોય? સમાન હોય, બરાબર. તો આ જે વિધાન છે એને શું કહેવાય? વેગમાન સંરક્ષણ નો નિયમ. ઓકે, તો આપણે લખીએ કે ધારો કે કોઈ બે અથવા બે કરતા વધારે વસ્તુઓ એકબીજા સાથે અથડાય છે તો અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન હંમેશા સમાન હોય છે. આ વિધાનને વેગમાન સંરક્ષણનો નિયમ કહે. કુલ વેગમાન એટલે શું ભાઈ? તો કે જેટલી વસ્તુ અથડામણમાં ભાગ લેતી હોય ને, બરાબર, એ દરેક ના વેગમાન નો સરવાળો ભાઈ. કુલ વેગમાન એટલે, કુલ વેગમાન એટલે શું? કુલ વેગમાન એટલે અથડામણમાં જેટલી વસ્તુઓ ભાગ લે તે દરેકના વેગમાનનો સરવાળો. સમજાણો દરેક ને આમ? હવે આપણે આ વેગમાન સંરક્ષણના નિયમના આધારે દાખલા કઈ રીતે ગણાય એ આપણે જોઈએ. બધા પીડીએફ ઓપન કરી લો. ત્યાં સુધી તમે ચેપ્ટર નંબર 9 માં છેલ્લા બધા દાખલાઓ છે ત્યાં આવી જાવ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર જે 6 છે, આપણે જોઈએ તો 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી છોડવામાં આવે છે. પિસ્તોલના
पाछळ धकेलवाना वेग એટલે કે જેને રિકોઈલ વેગ કહેવાય ની ગણતરી કરો. ઓકે, જ્યારે આપણે બેટા બંદૂક છે, બંદૂકમાંથી ગોળી છૂટે તો મેં તમને કીધેલું કે આપણો હાથ છે એ થોડું પાછળ તરફ ધકેલાય છે, તો એ જે બંદૂક નો વેગ હોય બેટા એને રિકોઈલ વેગ કહેવાય. તો જો તમને ખાલી રિકોઈલ વેગ પૂછે તો સમજી જવાનું કે અહીંયા પિસ્તોલ ના પાછળ ધકેલવાનો વેગ પૂછેલો. તો જ્યારે પણ બેટા તમને દાખલામાં બે વસ્તુના દળ આપેલા હોય, ટૂંકમાં જેટલી વસ્તુઓ હોય દરેકના દળ આપેલા હોય અને કોઈ વેગ આપેલો હોય, તો સમજી જવાનું કે આમાં વેગમાન સંરક્ષણનો નિયમ ઉપયોગમાં લેવાનો છે. અને તમે એટલું સમજો બેટા કે પિસ્તોલમાંથી ગોળી છે એ ક્યારે છૂટે, તો કે જ્યારે પિસ્તોલ છે બેટા એ પિસ્તોલનું ટ્રિગર ગોળી સાથે અથડાય, એટલે કે ટૂંકમાં પિસ્તોલ છે ગોળી સાથે અથડાય, તમે જયારે ટ્રિગર પ્રેસ કરો, ટ્રિગર દબાવો, તો ટ્રિગર છે ગોળી સાથે અથડાય ને જોરથી, એટલે ગોળી છૂટે છે. બરાબર છે? એટલે ત્યાં અથડામણ થાય છે. એટલે જે દાખલામાં બેટા અથડામણો થતી હોય ત્યાં દરેકમાં વેગમાન સંરક્ષણનો નિયમ ઉપયોગમાં આવે. હવે આપણે પેલા અહીંયા શું કરીએ ભાઈ, તો અહીંયા હું પેલા નામ આપી દઉં કે આ જે ગોળી છે, ગોળી ગોળીનું જે પણ વસ્તુ હોય એનો પ્રારંભિક વેગ, એનો અંતિમ વેગ, એનું દળ, એને આપણે એક નંબરના સંકેત થી દર્શાવશું, અને જે પિસ્તોલ છે એને આપણે બે નંબરના સંકેત થી દર્શાવશું. પેલા આપણે અહીંયા લખી નાખીએ કે ગોળી માટે સંકેત એક અને પિસ્તોલ માટે સંકેત બે વાપરતા. બરાબર? તો ગોળીનું દળ તમને આપેલું છે, સંકેત એક વાપરવાનું છે, ગોળીનું દળ, દળને આપણે એમ કહેવાય, તો એમ વન ઇઝ ઇક્વલ ટુ 20 ગ્રામ. બરાબર? હવે ક્યારે તે આપણે જે દળ છે એને ગ્રામમાં રાખતા નથી, એને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ. તો આ જે 20 છે એને હું ભાંગ્યા 1000 કરી નાખું તો એ શું થઈ જાય, કિલોગ્રામ થઈ જાય. આ 0 0 કેન્સલ, આ 2 1 2 અને 2 × 50 એટલે 100 થઈ જાય, એટલે આ થઈ ગયું 1/50 કિલોગ્રામ. બરાબર છે? ઓકે, હવે તમને બીજું શું આપેલું છે, પિસ્તોલ નું દળ આપેલું છે. તો પિસ્તોલ માટે આપણે સંકેત 2 એટલે M2 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે ભાઈ, 2 કિલોગ્રામ. પછી અથડામણ પહેલાનો જે વેગ હોય એને આપણે પ્રારંભિક વેગ કહીએ. બરાબર છે? તો અથડામણ પહેલા ગોળી અને પિસ્તોલ એ બંને સ્થિર અવસ્થામાં હતા. બરાબર છે? પેલા તો ગોળી અને પિસ્તોલ સ્થિર અવસ્થામાં રહ્યું ને બેટા, કેમ કે અથડામણ હજી થઈ નથી, ગોળી છૂટી નથી, એટલે અથડામણ પહેલા ગોળી અને પિસ્તોલ બંને સ્થિર અવસ્થામાં હોય છે, એટલે ગોળીનો પ્રારંભિક વેગ એને હું U1 કહું, ગોળી માટે આપણે એક સંકેત વાપરેલો છે તો એ પણ 0 છે, અને પિસ્તોલ નો પ્રારંભિક વેગ ને હું U2 કહું તો એ પણ શું છે, 0 છે. ઓકે, અથડામણ બાદ આપણે વેગની ગણતરી કરીએ. તો અથડામણ બાદ
ગોળીનો અંતિમ વેગ એને હું V1 કહું તો એ તો તમને આપેલું છે કેટલા વેગથી ગોળી છૂટે છે 150 મીટર પ્રતિ સેકન્ડ અને પિસ્તોલનો અંતિમ વેગ V2 એ તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો કે જેનો બેટા એ લોકો રીકોઇલ વેગ પણ કહે બરાબર અને હવે આપણે બેટા લખીએ કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું નિયમ છે થોડું છે બટ આપણે સ્ક્રીન ને નીચે લઈ લો જેથી કરીને તમને દેખાય ઓકે તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું છે ભાઈ તો કે M1U1 પ્લસ M2U2 આ જે છે અને શું કહેવાય અથડામણ પહેલાનું કુલ વેગમાન કુલ વેગમાન એટલે ગોળીનું વેગમાન પ્લસ પિસ્તોલનું વેગમાન બરાબર M1V1 પ્લસ M2V2 આ શું છે ભાઈ અથડામણ બાદનું કુલ વેગમાન ઓકે તો બધી કિંમતો મૂકી દઈએ ભાઈ તો M1 કેટલું હતું તો M1 હતું 1/50 U1 હતું 0 M2 કેટલું હતું 2 કિલોગ્રામ U2 કેટલું હતું 0 ઇઝ ઇક્વલ ટુ M1 હતું 1/50 V1 શું છે તો કે V1 છે V1 તમને આપેલો છે 150 મીટર પ્રતિ સેકન્ડ અને M2 હતું બેટા 2 કિલોગ્રામ અને V2 તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું ઝીરો ગુણ્યા ગમે એ 0 પ્લસ 0 ગુણ્યા ગમે એ 0 પ્લસ અહીંયા 50 કેરી કેટલા થાય 150 થાય એટલે આ 3 + 2 V2 તો V2 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ +3 છે આ બાજુ આવે તો -3 થાય તો -3 = 2 V2 તો V2 બરાબર શું થાય 2 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં -3/2 તો 3 ના અડધા કેટલા થાય બેટા 1.5 અને માઇનસ ની આગળ નિશાની છે તો માંગેલ પિસ્તોલ નો રીકોઇલ વેગ -1.5 મીટર પ્રતિ સેકન્ડ બરાબર આ માઇનસ શું સૂચવે છે તો કે માઇનસ નિશાની સૂચવે છે કે ગોળી જો આ દિશામાં જતી હોય તો પિસ્તોલ છે એની વિરુદ્ધ દિશામાં જશે ઓબ્વિયસ છે ગોળી સીધી છૂટે તો આપણો હાથ થી પાછળની તરફ જાય અને કાલે મેં તમને સમજાવ્યું હતું એ મુજબ જ જો તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ તમે જેટલું ગોળી ઉપર બળ લગાડો એટલું જ તે ગોળી આપણા ઉપર બળ લગાડે બરાબર પણ જુઓ બેટા કે ગોળીનો વેગ કેટલો છે 150 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે વધારે ઝડપથી જાય છે જ્યારે પિસ્તોલ છે એ પાછળ કેટલા વેગ થી આવે છે તો કે સિમ્પલ 1.5 મીટર પ્રતિ સેકન્ડ કેટલો ફરક છે ઘણો ફરક છે ને 100 ગણો ફરક છે આમ બરાબર થી શું કામ ફરક પડી ગયો તો કે ગોળીનું દળ જો કેટલું આ ઓછું હતું 20 ગ્રામ જેટલું હતું જ્યારે પિસ્તોલ છે પિસ્તોલ બેટા એ કેટલું હતું 2 કિલોગ્રામ જેટલું હતું બરાબર છે એટલે આપણા ઉપર બળ તો એની કરતા ઓછું લાગે કેમ કે એ પિસ્તોલ પાછળ જાય તો પિસ્તોલ આપણા ઉપર બળ લગાડે હવે પિસ્તોલ કરતા આપણું દળ વધારે હોય આપણું દળ બેટા 50 કિલોગ્રામ 60 કિલોગ્રામ 35 કિલોગ્રામ એવું હોય તો એ જે આપણો જે પાછળ ધકેલવાનો વેગ છે બેટા એ સાવ ઓછો થઈ જાય કેમ કે જે બળ છે એ આપણે કાલે જ જોયું હતું કે બળ બરાબર દળ ગુણ્યા વેગ દળ ગુણ્યા પ્રવેગ બરાબર એ દળ ઉપર આધાર રાખે છે જો દળ વધારે હોય બરાબર તો બળ છે એ ઓછું લાગે બળ તો ઇક્વલ જ લાગતું હોય પણ વેગ છે એ ઓછો થાય સેમ ટુ સેમ
કાલે મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા હતા, એક મોટો પથ્થર લ્યો, એક નાનો પથ્થર લ્યો, બંનેને ઉચકીને સેમ બળથી તમે ઘા કરો, પરંતુ જે નાનો પથ્થર હશે એ વધારે દૂર જશે, જ્યારે મોટો પથ્થર હશે એ ઓછો દૂર જશે. શું કામ? તો કે બળ ભલે તમે સમાન લગાડ્યું, પણ જે મોટો પથ્થર છે એના એનું દળ વધારે હતું, એટલે એનો પ્રવેગ અથવા વેગ એ બંને આપોઆપ ઘટી જાય. જ્યારે ઓલાનું દળ ઓછું હતું એટલે એનો પ્રવેગ છે એ વધી જાય, એટલે એ સ્પીડ થી જાય. બરાબર? ચાલો જોઈ લો બેટા, આમાં કઈ ડાઉટ હોય તો પૂછો. સર હા બોલો. આપણે એમ વન યુ વન લીધો, પછી પ્લસ પાછો એમ ટુ યુ ટુ લીધો, તો પછી સર પાછો અહીંયા વી લીધો ને તમે, વી વન ને વી ટુ, આ પ્રારંભિક વેગમાં અને આ અંતિમ વેગ. હા, વેગમાં એટલે શું? તો કે દળ ગુણ્યા વેગ. પણ પ્રારંભિક લ્યો તો પ્રારંભિક વેગ લેવાનો, અને અંતિમ લ્યો તો અંતિમ વેગ લેવાનો. દળ તો બંનેમાં કોમન જ આવશે. પ્રારંભિક આપણે યુ 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 સપોઝ કરીએ છીએ, બે વસ્તુ હોય તો યુ યુ ટુ હોય ને, અને બે વસ્તુ નો અંતિમ વેગ વી વન વી ટુ થાય. હા, લેવાના તો બે તેને. હા, બે વસ્તુ છે એટલે બે જ લેવાના ને બેટા, ગોળી છે અને પિસ્તોલ છે. તો ટોટલ પ્રારંભિક વેગ કેટલા હોય? બે હોય. એક ગોળી પાસે પ્રારંભિક વેગ હોય અને એક પિસ્તોલ પાસે પ્રારંભિક વેગ હોય, એટલે યુ વન અને યુ ટુ. અને અંતિમ વેગ એ બે હોય, ગોળી પાસે અંતિમ વેગ હોય અને પિસ્તોલ પાસે અંતિમ વેગ, એટલે અથડામણ પછી નું વેગ. ઓકે ઓકે સર. ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, હજી એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. સર બે મિનિટ ઉભારીઓ. ઓકે ચાલો. બ્લર બહુ થાય. ઓકે બ્લર બહુ આવે છે સર. ઓકે થોડી વાર હમણાં ફોકસ કરો એટલે આવી જશે. તો પછી એક નાનો અમતો ક્વેશ્ચન લઈ લઈએ આપણે. થઈ ગયું ભાઈ ક્લિયર સ્ક્રીન? નહીં સર, હજી નથી થઈ. સ્ક્રીન બ્લર જ રહી છે સર, ક્લિયર થતી જ નથી. હા સર હા બોલો. લોગો આવી ગયો.
લોગો ક્યાં છે ભાઈ? સ્ક્રીન જ છે. હમણાં આવી ગયો તો. થેન્ક યુ સર, થેન્ક યુ સર. થઈ ગયું ને? હા. અચ્છા, તનીર મિસ, તમારે જો 5 મિનિટ વહેલા જોતું હોય તો કયો મને, હવે હું ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશ તો એ 10-15 મિનિટ લઈ લેશે. પછી ધાર્મિક ભાઈ, તનીર મિસ છે, 1 મિનિટ હશે પતા કરી. ગણેશભાઈ હા સર, ગુડ મોર્નિંગ.